કાળનું વર્ણન કરતા મૈત્રેયજી કહે છે, કાળ જે છે ને બહુ કિંમતી છે, સૂક્ષ્મ છે. સભામાં પ્રશ્ન ઉઠ્યો કે આ જગતમાં સૌથી બળવાન કોણ છે? તો સૌથી બળવાન જે છે ને એ સમય છે, કાળ. એટલે આપણે બી આર ચોપડા મહાભારત જોતા આવતો ને, મેં સમય હું કાળ, કેમ ગમે ને ફેરવી નાખે. રાજા એને રંક બનાવી દે ને રંકને રાજા બનાવી દે. અને ઘણી વાર આપણે કહેતા હોય ને, ટાઈમ નથી આપણો, આજે ટાઈમ એકવાર આવવા દો આપણો, પછી આપણે બતાવી દઈએ સમય. તો ઇનડાયરેક્ટલી આપણે માનીએ છીએ સમય બળવાન છે, પણ આ સમયનું સ્વરૂપ શું છે? મૈત્રેયજી કહે છે, બે પરમાણુ જ્યારે મળે, જો આ દુનિયામાં સૂક્ષ્મથી સૂક્ષ્મ એકમ જે છે એ છે પરમાણુ. 5000 વર્ષ પૂર્વ ભાગવતમાં લખ્યું છે પરમાણુ શબ્દ, ન્યા છે. બે પરમાણુથી એક અણુ બને, અને ત્રણ અણુ જ્યારે ભેગા થાય ત્યારે એક ત્રસરેણુ બને. આ ત્રસરેણુનો અનુભવ ગામડામાં જે લોકો રહ્યા છે, નળિયાવાળા, દેશી નળિયાવાળા મકાનમાં એને અનુભવ થાય. એ દેશી નળિયાવાળું મકાન હોય ને એમાંથી સૂર્યનો પ્રકાશ એક ચાંદડું પડે, અને એ ચાંદડામાં જે કણો ઉડતા હોય જે સ્પીડથી, જોયા છે એને, એ કણ જે છે ને એને ત્રસરેણુ કહેવામાં આવે. ત્રણ ત્રસરેણુ જ્યારે ભેગા થાય, એ ત્રણ ત્રસરેણુનો જે સમય છે, એની ગતિનો જે સમય છે, એને એક ત્રુટિ કહેવામાં આવે, અને એનાથી 100 ગણો સમય એને વેદ કહેવામાં આવે છે. પણ એની આ વેધશાળાઓ હતી, તમે નામ સાંભળ્યું હોય તો. ત્રણ વેધનો એક લવ થાય, આપણે કહીએ લવ માત્ર સાધુ સંગ, એટલો જે સમય છે, ત્રણ વેધનો સમય એક લવ, અને ત્રણ લવ જેટલા સમયને એક નિમેષ કહેવામાં આવે. નિમેષ એટલે આપણી આંખ જે પલકારો કરે છે, પાપણ પડે છે ને, એટલો સમય જે છે એને કહેવામાં આવે છે નિમેષ. ત્રણ વાર જ્યારે પાપણ પડે, ત્રણ નિમેષની એક ક્ષણ થાય. આપણે કહીએ ને બે ક્ષણ, પાંચ ક્ષણ, તો ત્રણ વાર પાપણ પડવા જેટલો સમય એને એક ક્ષણ કહેવામાં આવે. પાંચ ક્ષણની એક કાષ્ઠા હોય, 15 કાષ્ઠાનો એક લઘુ, 15 લઘુની એક નાડિકા, 2 નાડિકાનું એક મુહૂર્ત, આપણે જે મુહૂર્ત જોડાવીએ છીએ, 2 નાડિકા જેટલો સમય એને કહેવાય મુહૂર્ત. 6 નાડીનો એક પ્રહર હોય, એટલે 3 કલાક આપણા મોર્ડન ટાઈમની અંદર, અને 8 પહોરના દિવસ અને રાત હોય, 4 પ્રહર દિવસના, 8 પ્રહર, 4 પ્રહર રાત્રિના, એટલે 8 પ્રહર હોય એક દિવસમાં. મનુષ્યના દિવસ અને રાત 4-4 પ્રહરના છે, 15 દિવસના પક્ષ હોય છે, 30 દિવસનો એક માસ, 2 માસની એક ઋતુ, હેમંત, શિશિર, ગ્રીષ્મ ઇત્યાદિ, વસંત, 6 માસનો એક અયન, દક્ષિણાયન અને ઉત્તરાયણ એમ 2 અયન હોય છે, અને આ 2 અયન જ્યારે મળે ત્યારે દેવતાઓનો એક દિવસ થાય. પૃથ્વીના 365 દિવસ એ સ્વર્ગલોકનો એક દિવસ છે. સમયની સાપેક્ષતાનો સિદ્ધાંત ભાગવત કહે છે મૈત્રેયજી, જેને વિજ્ઞાનની ભાષામાં કહું તો આલ્બર્ટ આઈન્સ્ટાઈને જે સૂત્ર આપ્યું, ઈ ઇઝ ઇક્વલ ટુ એમસી સ્ક્વેર, એ આ છે જેનું વર્ણન મૈત્રેયજી કરી રહ્યા છે. સમયની સાપેક્ષતા, કે આઈનો સમય અને ત્યાંના સમયમાં અંતર છે. હવે આનાથી એક અંધશ્રદ્ધા પણ દૂર કરીએ. આપણે હમણાં શ્રાદ્ધ પક્ષ ગયું છે, તો ઘણી વાર લોકો એ પ્રશ્ન કરે કે તમે વર્ષમાં એકવાર પિતૃઓને અન્ન આપો છો શ્રાદ્ધના રૂપમાં, તો આખું વર્ષ તમારા પિતૃઓ ભૂખ્યા રહે છે? તમને કદાચ કોઈ પ્રશ્ન આવો કર્યો હશે, પણ સમજો પિતૃલોકનો દિવસ અને આપણું વર્ષ બે સમય સરખો છે. આપણે શ્રાદ્ધમાં જ્યારે આપણા પિતૃઓને ભોજન આપીએ છીએ ને અહીંથી, એ આપણા પિતૃઓનું એક દિવસનું ભોજન છે. એટલે હર વર્ષે તમે જે શ્રાદ્ધ કરો છો ને, તો પિતૃલોકમાં પિતૃઓને પ્રતિદિન ભોજન પ્રાપ્ત થાય છે. આ અંધશ્રદ્ધા નથી, સાયન્સ છે, પણ સમજતા નથી, આપણને જ ખબર નથી, અને આપણે જવાબ શું આપીએ? એ કહેવું પડે કે સારું લાગે છે એવું તેવો અંધશ્રદ્ધા છે, આ બંધ કરો કે કાંઈ કરવું નથી સમજણ. એટલે હરેક લોકના જે સમય છે ને એમાં અંતર છે. આવી ઘણી બધી વાતો છે શાસ્ત્રોમાં. તમે જો હનુમાન ચાલીસામાં હનુમાનજીના વિષયમાં તુલસીદાસજી કહે છે કે સૂર્યદેવ જે છે, લીલ્યો તાહી મધુર ફલ જાનું, સૂર્યને એક ફળ સમજીને
હનુમાનજી એને ગળવાની ચેષ્ટા કરી. હવે પ્રશ્ન એ થાય કે હનુમાનજી મહારાજ આ પૃથ્વીથી નીકળ્યા, સૂર્યની નજીક ગયા, તો સૂર્યનું સ્વરૂપ તો વિશાળ છે, હનુમાનજી મહારાજ તો નાના એવા હતા, તો પછી વિશાળ સૂર્યને હનુમાનજી મહારાજ ગળ્યા કઈ રીતે? આવી જયારે કથાઓ કોઈ વિધર્મી લોકો સાંભળે એટલે કે તમારા બધું ગપ ગોળા વાળું છે. પણ જો આપણે તુલસીદાસજીનું વિજ્ઞાન શું કહે છે, કોઈ પણ વસ્તુ જ્યારે આ લોકથી બહાર એટલે કે અંતરિક્ષમાં જ્યારે પ્રવેશ કરે ને, તો એનો જે આકાર છે, એનું સ્વરૂપ જે છે ને, બૃહદ થઈ જાય, મતલબ વિશાળ થઈ જાય, મોટું બની જાય. તો હનુમાનજી મહારાજ જ્યારે અંતરિક્ષમાં પ્રવેશ કર્યો, એમણે હનુમાનજી મહારાજનું સ્વરૂપ એટલું વિશાળ થઈ ગયું કે સૂર્ય જે છે એક ફળની સમાન નાના એવા થઈ ગયા, અને એ સૂર્યને હનુમાનજીએ પોતાના મુખમાં લઈ લીધા. અને આ જ વસ્તુને આજના વિજ્ઞાનની ભાષામાં કહું તો એને બ્લેક હોલ થિયરી કહેવામાં આવે છે. વિજ્ઞાન જેને બ્લેક હોલ થિયરી કહે છે ને, એ જ છે આજે ગોસ્વામી તુલસીદાસજીએ લખ્યું છે કે હનુમાનજીએ સૂર્યને ફળ સમજ્યું. તો તમે વિચાર કરો કે ત્યારે વિજ્ઞાન તો નહોતું, કોઈ લેબ તો હતી નહીં, ટેસ્ટિંગ તો હતું નહીં, તુલસીદાસજીના સિદ્ધાંત કેવી રીતે ખબર પડે? આ સનાતન ધર્મ છે. એ તમને પહેલા દિવસે કીધું ને, આ પરફેક્ટ સાયન્સ છે. જો વિજ્ઞાનની દ્રષ્ટિથી જોશો તો સમજાશે કે આપણા ઋષિમુનિઓએ આપણને જે આપ્યું છે ને, આ વિશ્વમાં ક્યાંય નથી. આની ઉપર શંકા નહીં, શ્રદ્ધા કરો, દુનિયાના તમામ પ્રશ્નોનો ઉત્તર પ્રાપ્ત થશે. અહીંથી વિજ્ઞાનની તમામ થિયરીઓને પ્રૂવ કરવા વાળો જો કોઈ જ્ઞાન હોય તો એ કેવલ વેદ છે. કેમ કે વેદથી બહાર કાંઈ નથી. હા, એના વર્ણનનું સ્વરૂપ જુદું હોય છે. જેમ પૃથ્વીથી સૂર્યના અંતરમાં તુલસીદાસજીએ કીધું, યુગ સહસ્ત્ર યોજન પર ભાર. હવે એનું કેલ્ક્યુલેશન આજની ભાષામાં કાઢો, પોઈન્ટ ટુ પોઈન્ટ મળે છે વિજ્ઞાન સાથે. તો વગર વિજ્ઞાને તુલસીદાસજીને કેમ ખબર પડી છે પૃથ્વીથી સૂર્યનું અંતર આટલું છે? આ સનાતન ધર્મ છે, ગર્વ લેવા જેવો ધર્મ છે, અને એની ઉપર આપણને શરમ લાગે છે. તો સ્વર્ગલોક, પિતૃલોક અને મનુષ્યલોકનું આ જે અંતર છે, મૈત્રેયજી કહે છે મનુષ્ય 100 વર્ષ જીવે પૃથ્વી ઉપર. કઈ રીતે? આપણા દાદા જેમ જીવાય એમ. હાઉ સિમ્પલ, આપણે નજીક છે, આવા વાળી પેઢીના નહીં દેખાય. પીઝા પાસ્તા નરકા રાસ્તા આ બધું બંધ કરી દો એટલે હો જીવો હેડી છે. પણ શાસ્ત્રથી વિપરીત જીવનશૈલી જે આપણી છે એ આપણને જલ્દી મરવા માટે મજબૂર કરે છે. કાળ સ્વરૂપ ભગવાન સૂર્ય 12 રાશિઓમાં ભ્રમણ કરી અને આ ભુવનકોષની પરિક્રમા કરે છે. વિદુરજી કહે છે, તમે મનુષ્યના સમયનું વર્ણન કર્યું, દેવતાઓના સમયનું વર્ણન કર્યું, હવે જે ઉચ્ચતર લોક છે બ્રહ્મલોક સત્યલોક એના સમયનું વર્ણન કરો. અને એનું વર્ણન કરતા મૈત્રેયજી કહે છે, હવે આને ધ્યાનથી સમજજો થોડુંક, શું કામ કે હવે જે સમયની ગણના છે આ ગણના જો તમારા મગજમાં નહીં બેહે તો ભાગવતની કોઈ કથા તમારા મગજમાં બેસશે નહીં. કારણ કે ભાગવતના જે જે પ્રસંગો છે ને એ આ સમય ગણના ઉપર આધારિત છે. આપણે જાણીએ છીએ 4 યુગ છે, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલી. સતયુગના વર્ષો છે 17,28,000 વર્ષ. આ પૃથ્વી ઉપર 17,28,000 વર્ષનો સતયુગ છે. ત્રેતા યુગના વર્ષ છે 12,96,000 વર્ષ, એનાથી અડધા દ્વાપરના છે 8,64,000 વર્ષ, અને એનાથી આ 25-25 એક એક ચતુર્થાંશની અંદર કળયુગના વર્ષ થાય છે 4,32,000 વર્ષ. આ 4 યુગના વર્ષ છે. અને આ 4 યુગનો સરવાળો કરો એટલે એનો સમય થાય 43,20,000 વર્ષ. આ પૃથ્વી ઉપર જ્યારે 43,20,000 વર્ષ જાય એને એક ચતુર્યુગી કહેવામાં આવે છે. 4 યુગ એક એક વાર ફરી જાય, એક ચતુર્યુગી. અને મહરલોકથી લઈ અને બ્રહ્મલોક સુધી આ સમય ચાલે જે ગણના મૈત્રેયજી કરી રહ્યા છે. તો 43,20,000
એને ગુણ્યા 2000 કરો એટલે આંકડો આવશે 8 અરબ 64 કરોડ વર્ષ. જ્યારે આ પૃથ્વી ઉપર વ્યતીત થાય ત્યારે બ્રહ્માજીના 24 કલાક થાય. બરાબર, આ બ્રહ્માજીનું ટાઈમિંગ છે. આ ટાઈમ ક્યાં ચાલે છે? મહરલોક થી લઈને બ્રહ્મલોક સુધી 8 અરબ 64 કરોડ વર્ષ. આ પૃથ્વીના જાય ત્યારે બ્રહ્માજીના 12 કલાક થાય અને આવું બ્રહ્માજી 100 વર્ષ જીવે. આ બ્રહ્માજીનું આયુષ્ય છે, કારણ કે બ્રહ્માજી જીવ તત્વ છે, એનું પણ મૃત્યુ થાય આ સમય. અને તમારી જાણ માટે કહું કે અત્યારે આ સમય કયો ચાલે, અત્યારે બ્રહ્માજીનું 51મું વર્ષ ચાલે છે. અત્યારે બ્રહ્માજીના 51મા વર્ષનો પહેલો દિવસ છે અને પહેલા દિવસનું બપોર થયું છે. 6 મન્વંતર જઈ ચૂક્યા છે, આ 7મા મન્વંતર ચાલે છે. એની 28મી ચતુર્યુગી છે અને 28મી ચતુર્યુગીમાં સત્ય ત્રેતા દ્વાપર જઈ ચૂક્યા છે અને આ 28મી ચતુર્યુગીનો કળિયુગ ચાલે છે અત્યારે, જેના 5200 સમથિંગ વર્ષ ગયા છે, બાકીના બાકી છે. આ શાસ્ત્રની ગણના છે. લોકો એમ કહે છે આ બધું થઈ ગયું, કલ્પનાઓ. કલ્પના નથી, આપણી પાસે એક એક વર્ષનો સચોટ ટાઈમિંગ છે. નથી જાણતા એ વાત અલગ છે. તો બ્રહ્માજીના જે દિવસ છે, દિવસ એટલે સવારથી લઈને સાંજ, એક દિવસમાં 14 મનુઓ થાય છે. અર્થાત એક મનુ મહારાજનું શાસન 71.42 ચતુર્યુગી સુધી ચાલે. 71.42 ચતુર્યુગી સુધી એક મનુ, પછી બીજા, પછી ત્રીજા, પછી ચોથા, એમ બ્રહ્માજીના એક દિવસમાં 14 મનુઓ થાય. જ્યારે બ્રહ્માજીની રાત પડે ત્યારે બ્રહ્માજી આ સૃષ્ટિનું સર્જન બંધ કરે, બ્રહ્માજી શયન કરે, સૂઈ જાય, બધું બ્રહ્માજીની અંદર વિલીન થઈ જાય. ફરી પાછો બ્રહ્માજીનો જ્યારે દિવસ થાય, બ્રહ્માજી સર્જન પ્રારંભ કરે, વળી રાત પડે, સર્જન બંધ થાય, અને આ રીતે બ્રહ્માજી 100 વર્ષ જ્યાં સુધી જીવે ત્યાં સુધી સૃષ્ટિનું સર્જન અને વિસર્જન કરતા રહે છે. આ બ્રહ્માજીનું કાર્ય છે. અને જ્યારે જ્યારે મનુ મહારાજ બદલે ત્યારે શું શું વસ્તુ ચેન્જ થાય? એક મનુ મહારાજનું શાસન પૂરું થાય ત્યારે સૌથી પહેલાં મનુ મહારાજ બદલે, ત્યાર પછી મનુના પુત્ર બદલે, સ્વર્ગના દેવતાઓ બદલે, સપ્તઋષિઓ બદલે, આ બધી વસ્તુ ચેન્જ થશે હરેક મનવંતરોની અંદર. અને આ રીતે આ આપણો સમય જે છે એ ચાલે છે. હવે તમારા મનમાં એક પ્રશ્ન થાય કે પ્રભુજી આ બધું વર્ણન સાંભળીને તો એવું લાગે છે કે વિજ્ઞાનના ક્લાસમાં બેઠા હોઈએ આપણે, એમ કથામાં નથી લાગતું, ક્લાસમાં હોઈએ એવું લાગે છે. તો આ સમય આપણે શું કામ જાણવું જરૂરી છે? ભગવાનને સમજવા માટે. બ્રહ્માજીનું જે 100 વર્ષનું આયુષ્ય છે ને, એ ભગવાન કારણોદકશાહી વિષ્ણુનો એક શ્વાસ છે ખાલી. સમજ, ભગવાન કારણોદકશાહી વિષ્ણુ જ્યારે એક શ્વાસ બહાર કરે ત્યારે બ્રહ્માજીના 100 વર્ષ સુધી આ શ્વાસ વિદ્યમાન રહે, અને જ્યારે એ શ્વાસ પાછો અંદર લે ત્યારે બીજા 100 વર્ષ બ્રહ્માના. તો વિચાર કરો, એ ભગવાન કારણોદકશાહી વિષ્ણુ કેવડા છે? વિજ્ઞાનમાં એક નિયમ છે, જ્યારે તમે કોઈ વસ્તુને મીટર કે કિલોમીટરમાં ન માપી શકો ને ત્યારે એને સમયમાં માપવામાં આવે, પ્રકાશ વર્ષ. તો આ સમય દ્વારા મૈત્રેયજી ભગવાન વિષ્ણુના સ્વરૂપનું દર્શન કરાવે છે. વિચારો, એ વિષ્ણુ કેવડા હશે જેનો એક શ્વાસ બ્રહ્માજીના 100 વર્ષ બરાબર છે? આ ભગવાન છે. હવે એની સામે આપણું આયુષ્ય જુઓ. ભાગવત કહે છે આપણે 100 વર્ષ જીવવાના કળિયુગમાં, અને એમાંય હખણા ન રહ્યા તો 60-70 વર્ષ, અને તોય હવા કેટલી. આ બ્રહ્માજીની સામે આપણું આયુષ્ય શું છે? મચ્છર સમાન છે, એમ તોય અહંકાર કેટલો છે, એમ એ વેમ કાઢી નાખો આપણે બહુ જીવવાના છીએ. ઇન્દ્રને ભ્રમ હતો, આ હું સ્વર્ગનો રાજા છું, બધા અનંત ઐશ્વર્યનો સ્વામી છું. આવ્યા બ્રહ્માજી એક દી, બ્રહ્માજી કે કામ કરે, એક લોમસ નામના ઋષિ છે અને બિચારા તપ કરે છે, ઘર નથી કાંઈ, એક પૂળો રાખતા, નીણનો પૂળો આવે ને આમ યોગ બળથી આકાશમાં સ્થિર, અને જેમ સૂર્ય ફરે ને એમ પૂળો ફરતો જાય, બસ આટલું. બ્રહ્માજીએ ઇન્દ્રને કીધું કે લોમસ ઋષિને એક ઘર બનાવી દે. તો ઇન્દ્ર આવ્યા, ઇન્દ્રએ આવીને કીધું કે બ્રહ્માજીએ મને મોકલ્યો છે તમારી હાટું એક ઘર બનાવવાનું છે, એક ભવન બનાવવું છે. લોમસ ઋષિએ કીધું જીવવું થોડું માથાકોટ, હું જાજી કરવી.
એટલે ઇન્દ્રને આશ્ચર્ય થયું કે વળી થોડુંક જીવવું એટલે કેટલુંક જીવવાના છે. એણે પૂછ્યું કે તમારું આયુષ્ય કેટલું છે? લોમશ્રીજીએ કીધું કે મારા શરીર ઉપર આ જેટલા રૂંવાટા છે ને, મારા શરીરમાંથી એક રૂંવાટો ખરે ત્યારે એક બ્રહ્મા મરે, અને જ્યારે બધા રૂંવાટા ખરી જાય ને ત્યારે હું મરવાનો. અનંત આયુષ્ય હતું એનું. એવા લોમસ ઋષિ શું કહે છે? જીવવું થોડું માથા કૂટું જાજે, અને આપણે મૂળ પચા હાંઠ વરા રહેવાનું. તો એક ઘર દેહમાં, પછી એક ભાવનગર, ન્યાથી પ્રવૃત્તિ કે એક સુરત, ન્યાથી તો કે એક મુંબઈ, ન્યાથી તો કે એક બેલ્જિયમ, એક અમેરિકા, એક યુરોપ, બનાવો એનો વાંધો નથી, પણ રહેવાના છો કે કેટલું એ નક્કી કરી લો પેલા. સુખદેવ ગોસ્વામી કહે છે કે આ ઉંદરા જેવું છે. ઉંદર શું કરે આપણા ખેતરમાં, અમે ખેતરના એક ખૂણેથી દર બનાવવાનું ચાલુ કરે ને બીજા ખૂણે કાઢે ઠેઠ લાંબુ ઘર. પછી પાછો એને વિચાર આવે કે અરું સાપ આણી પાછી આવે તો ભાગવું કઈ બાજુ, એટલે પાછું અંદરથી ડાયવર્ઝન આપે. એ એક ઓલા ખૂણે કાઢે ને એ કામ કરી કે ભાઈ સાપ ગમીને મળે ને તો ક્યાંક આપણે. ઉંદર એનું આખું જીવનની દર બનાવવામાં કાઢી નાખે ને છેલ્લે થાય હું ઈ જ દરવાજે બહાર નીકળે જ્યાં સાપ બેઠો હોય, કાળરૂપી સાપ, અને સીધો જ ઉંદરને ગપ કરી લે. હવે આખી મહેનત જે ઉંદરાએ કરી, પછી સાપ ઈ દરમાં નિરાતે રહે. આ દશા છે. આપણને એમ થાય કે મારી હાટું જ બની ગયું ને, હવે છોકરા હાટું બનાવી લઉં, પછી એના છોકરા હાટું બનાવી લઉં, પણ એ ખબર નથી કે આપણે મકાન બનાવવામાં રહી ને ત્યાંથી આપણે જ નીકળી જાય છે, પછી એમાં કોઈક બીજું રહેવાનું છે. એટલા માટે કે કાળરૂપી સર્પ જે છે આ ક્યારે આપણો નાશ કરી નાખશે આનું કઈ નક્કી. આ આયુષ્ય આપણને ભલે એમ લાગે આપણે ઘણું લાંબુ જીવ્યા છીએ, પણ બ્રહ્માજીની દ્રષ્ટિએ જોવો તો આ આયુષ્ય કઈ છે. મેં પહેલા કીધું શાસ્ત્રને છે ને શુદ્ધ બુદ્ધિથી ગ્રહણ કરો. જો એમ કીધું છે કે ભાઈ ઘરમાં નામા તેમાં ટાઈમ ન બગડો, એનો મતલબ એ નથી કે કામ ધંધો ન કરો, વેપાર ધંધા બંધ કરી દેવા. શાસ્ત્ર એની હારે કઈ વાંધો રાખતું જ નથી, પણ આપણે આપણા ઘર બનાવવામાં એટલો ટાઈમ વેસ્ટ ન કરવો જોઈએ કે કાળરૂપી સર્પ આવીને આપણને ઘર આઈના ને આપણે ઉપડી જાય. સાવધાન રહેવું જોઈએ. ખૂબ સુંદર કાળનું વર્ણન કર્યું અને સૃષ્ટિનો વિસ્તાર કરતા મૈત્રીજી કહે છે કે બ્રહ્માજીના શરીરથી ચાર પુત્ર પ્રગટ થયા, સનક, સનંદન, સનાતન અને સનત. બ્રહ્માજીએ કીધું ચારેયને સૃષ્ટિ કરો, ચારેય ના પાડી, અમારે સૃષ્ટિ કરવી નથી, અમારે ભજન કરવું છે, તપ કરવું છે. બ્રહ્માજીને ક્રોધ થયો, ક્રોધથી બ્રહ્માજીની ભ્રુકુટીમાંથી શિવજીનું પ્રાગટ્ય થયું અને એ બાળક રડે છે. રડતા રડતા એને નામ અને સ્થાન માગ્યું. બ્રહ્માજીએ કીધું રડતા રડતા જન્મ થયો છે એટલે તમારું નામ થશે રુદ્ર અને ઉમા તમારી પત્ની થશે, તમે સૃષ્ટિનું સર્જન કરો. જ્યારે શિવજીનું પ્રાગટ્ય થયું ને ત્યારે શિવજીનો રંગ હતો નીલ લોહિત વર્ણ. આ કેવો રંગ છે? આપણે માનો કે દરવાજામાં બારીમાં આંગળી આવી ગઈ હોય અને લોહી મરી જાય, અને જેવો રંગ થાય ને એવો રંગ હતો શિવજીનો, તમગુણને ધારણ કર્યો છે. પણ શિવજીએ તપસ્યા કરી, બ્રહ્માજી જયારે કીધું ને સૃષ્ટિ કરો, શિવજીએ તપસ્યા કરી અને તપસ્યા કરી એ તમોગુણને દૂર કરીને સત્વગુણને ધારણ કર્યો. શિવજીનો વર્ણ છે ને શ્વેત થયો, ગૌર વર્ણ થયો છે. એટલા માટે જો શિવજીના પ્રણામ વખતે આપણે જે બોલે છે કર્પૂર ગૌરમ કરુણાવતારમ, શિવજીનો વર્ણ કેવો છે? ગૌર વર્ણ, સત્વગુણ. તપસ્યા દ્વારા પોતાના વર્ણને ચેન્જ કર્યો અને પછી સૃષ્ટિનું સર્જન ચાલુ કર્યું. શિવજીએ તો સૃષ્ટિ બનાવી, ભૂત, પિશાચ, પ્રેત બધા, અને બધા બ્રહ્માજીને ખાવા દોડ્યા. બ્રહ્માજીએ કીધું શિવજીને આ શું છે? બોલે તમે જ કીધું સૃષ્ટિ, ઈ કે આવી નહીં, બંધ કરો આ. પણ શિવજી કે આ બની ગયા, એનું શું કરવું? એને લેતા જાઓ તમારે હારે કૈલાસ. શિવજીએ બધાને પોતાના ગણ બનાવી લીધા અને એને કૈલાસમાં સ્થાન આપ્યું. ત્યારબાદ બ્રહ્માજીએ પોતાના શરીરથી 10 પુત્ર ઉત્પન્ન કર્યા. પોતાના મનથી મરીચીને, આંખોથી અત્રી મુનિ, મુખથી અંગિરા મુનિ, કાનથી પુલસ્ય મુનિ, નાભિથી પુલહ, હાથથી ક્રતુ, ત્વચાથી ભૃગુ, પ્રાણથી વશિષ્ઠ, અંગૂઠાથી દક્ષ,
ફોળામાંથી નારદજી અને બ્રહ્માજીએ પોતાના પડછાયાથી કર્દમ મુનિનું પ્રાગટ્ય કરાવ્યું. આજે સૃષ્ટિનું વર્ણન થઈ રહ્યું છે ને, આમાં હજી સુધી સ્ત્રીનું કોઈ સ્થાન નથી. શું કામ? કારણ કે આને સંકલ્પ સૃષ્ટિ કહેવામાં આવે છે. ભગવાન અથવા બ્રહ્માજી જેવા મહાપુરુષો કોઈ સંકલ્પ કરે અને એ સંકલ્પ દ્વારા જે સંતાનની ઉત્પત્તિ થાય આને સંકલ્પ સૃષ્ટિ કહેવામાં આવે છે. આમાં કોઈ કન્યાઓની આવશ્યકતા નથી, કોઈ સ્ત્રીની આવશ્યકતા નથી. અનેક સર્જન પછી બ્રહ્માજીએ પોતાના શરીરનો ત્યાગ કર્યો. જે બ્રહ્માજી દ્વારા ત્યાગેલું શરીર ધુમ્મસ બન્યું. આજે જે કોહરા આપણે જોઈએ છે ને, ધુમ્મસ, આ બ્રહ્માજીનું ત્યાગ થયેલું શરીર છે. અને ત્યાર પછી બ્રહ્માજીએ બીજું શરીર ધારણ કર્યું અને બ્રહ્માજીએ જોયું કે હજી સૃષ્ટિનો વિસ્તાર થયો નથી. બહુ પ્રયાસ બ્રહ્માજીએ કર્યો છતાં સૃષ્ટિનું સર્જન આગળ નથી વધતું. અને આ રીતે બ્રહ્માજી જ્યારે વિચાર કરતા હતા એ સમયે શું ઘટના બની? બ્રહ્માજીના એક હાથથી મનુ મહારાજનું પ્રાગટ્ય થયું અને એક હાથથી શત્રુપાજી પ્રગટ થયા. આ વિશ્વના પ્રથમ સ્ત્રી કોણ છે? માતા શત્રુપા. મનુ અને શત્રુપા પ્રગટ થયા. બ્રહ્માજી એને આજ્ઞા આપી કે તમે બંને મૈથુની સૃષ્ટિનો પ્રારંભ કરો. મૈથુની સૃષ્ટિ, સ્ત્રી પુરુષ દ્વારા જે સંતાન ઉત્પન્ન થાય આને મૈથુની સૃષ્ટિ કહેવામાં આવે છે. તો મનુ અને શત્રુપાએ પૂછ્યું કે ભાઈ અમે ક્યાં સૃષ્ટિ કરીએ? બોલે પૃથ્વી ઉપર જઈને સૃષ્ટિ કરો. તમે જુઓ, આપણને મનુષ્ય એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આપણું પ્રાગટ્ય ક્યાંથી થયું છે? મનુ મહારાજથી. મનુની સંતાન છીએ આપણે એટલે આપણને માનવ, મનુષ્ય, મનુજ કહેવામાં આવે છે. મનુ દ્વારા જેનો જન્મ થયો છે. છતાં આજકાલ વિજ્ઞાન ઉપર ભરોસો રાખે છે એને એમ છે કે આપણે વાંદરામાંથી આવ્યા છે. તમને કોઈ પૂછે કે તમારા દાદા કોણ હતા, હે તમે એવું માનતા હોય કે નહીં આપણે વાંદરામાંથી આવ્યા છીએ, તો શ્રાદ્ધ કોનું, વાંદરાનું કરવાનું છે કે દાદાનું કરવાનું? કોઈને માનવું હોય તો આપણને વાંધો નથી. પણ ભાગવતી કહે છે કે આપણા ઓરિજિનલ દાદા કોણ છે? મનુ મહારાજ છે. તો હવે તમે નક્કી કરો કે ડાર્વિનને માનવો છે કે ભાગવતને માનવું છે. મનુષ્યની ઉત્પત્તિ થઈ મનુ મહારાજથી. વિદુરજી કહે છે કે મનુ મહારાજ જેનું નામ હતું સ્વયંભૂ મનુ, એને જ્યારે એની પત્ની મળી ત્યારે એણે શું કર્યું? તો બ્રહ્માજીથી આજ્ઞા લીધી. બ્રહ્માજીએ કીધું ભક્તિ કરો અને સૃષ્ટિ કરો. પૃથ્વી ઉપર સૃષ્ટિ કરવાની છે, પણ આ બંને જ્યારે આવ્યા પૃથ્વીના સ્થાનમાં તો પૃથ્વી છે નહીં. તો મનુ મહારાજ વિચારમાં પડી ગયા, પૃથ્વી ગઈ ક્યાં? જોયું તો પૃથ્વી પ્રલયકાલીન જળમાં છે. કારણ કે બ્રહ્માજીનો જે આગળનો દિવસ હતો ત્યારે બધા લોક જે જળમાં ડૂબી જાય તો એમાં બધા લોક પોતપોતાના સ્થાને આવ્યા, પણ પૃથ્વી જે છે એ પ્રલયકાલીન જળમાં રહી. તો એ સમયે બ્રહ્માજી બેઠા બેઠા વિચાર કરે છે કે પૃથ્વીને જળમાંથી લાવવી કઈ રીતે, એના સ્થાનમાં સ્થાપિત કઈ રીતે કરવી. તો એ સમયે ભગવાનના નાકથી ફરી બ્રહ્માજીને એક છીંક આવી અને બ્રહ્માજીના છીંકથી એના નાકથી એક અંગૂઠા જેવડો એક વરાહ પ્રગટ થયું. અને જોત જોતામાં એ વરાહ જે છે એને વિશાળ રૂપ ધારણ કર્યું. બ્રહ્માજી સમજી ગયા કે આ ભગવાન છે. વરાહના રૂપમાં ભગવાન પ્રગટ થયા છે પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે. અને એ સમયે બ્રહ્માજી ભગવાનની સ્તુતિ કરે. જયદેવ કવિ કહે છે, વસતી દશન શિખરે ધરણી તવ લગ્ન, શશની કલંક કલેવની મગ્ન. કેશવ ધ્રિત સુકર રૂપ, જય જગદીશ હરે, જય જગદીશ હરે, જય જગદીશ હરે. કેશવ ધ્રિત સુકર રૂપ, જય જગ
જગદીશ હરે, જય જગદીશ હરે, જય જગદીશ હરે. બોલે વરાહ ભગવાન કી. જમીનના કંઈક પ્રોબ્લેમ હોય ને તો વરાહ ભગવાનની ઉપાસના કરવી જોઈએ. આ ભૂમિના અધિષ્ઠાતા દેવ છે ભગવાન. ઈ શુકર રૂપ લઈ રસાતળ જળની અંદર જઈ પોતાની બંને તીક્ષ્ણ દાઢ ઉપર પૃથ્વીને સ્થાપિત કરી અને ભગવાન ઈ પ્રલયકાલીન જળમાંથી પૃથ્વીને લઈ રહ્યા છે. તો એક પ્રશ્ન આમાં તે વિચારણીય છે કે ભગવાન જ્યારે દાંત ઉપર પૃથ્વીને રાખીને એને લઈ જઈ રહ્યા હતા તો એ બે વાતો શું કરતા હતા ત્યાં? ત્યારે સાયલેન્ટમાં તો ગયા નહીં હોય. તો વરાહ પુરાણની અંદર કીધું છે કે વરાહ ભગવાન જ્યારે એ પૃથ્વીને દાંત ઉપર રાખી અને જ્યારે ત્યાં લઈ જઈ રહ્યા હતા ને ત્યારે ભગવાન એને ભગવદ્ ગીતાની મહિમા કહી રહ્યા છે. ભગવદ્ ગીતા કહી રહ્યા છે ભગવાન વરાહ. વરાહ પુરાણમાં ઉલ્લેખ છે. પછી પૃથ્વીને ત્યાં સ્થાપિત કરી ભગવાને, મનો અને શત્રુપા દ્વારા ત્યાં મૈથુની સૃષ્ટિનો પ્રારંભ થયો. પણ ફરીને ઘટના એવી બની કે હિરણાક્ષ નામનો એક અસુર આવ્યો અને આ પૃથ્વીને ત્યાંથી ઉઠાવીને પાછી રસાતળમાં લઈ ગયો. ત્યારે ફરીથી ભગવાનનો વરાહ અવતાર થયો. જો ભગવાનના બે વરાહ અવતાર થયા છે. આજે કથા હમણાં તમે જે સાંભળી પહેલા, આ સ્વયંભૂ મન્વંતરમાં વરાહ અવતાર થયો પહેલો, અને દ્વિતીય વરાહ અવતાર થયો ચાક્ષુષ મન્વંતર છઠ્ઠા મન્વંતરમાં. આ હું તમને એટલા માટે કહી રહ્યો છું કે જ્યારે જ્યારે ભાગવત સાંભળે ત્યારે બધાના મનમાં એક પ્રશ્ન, કારણ કે સુખદેવજીએ છે ને આ કથા ભેગી કીધી છે, તો ઘણાને એમ થાય કે મનુ શત્રુપાએ હજી સૃષ્ટિ ચાલુ કરી નથી, પૃથ્વી હજી હમણાં આવી, તો હિરણાક્ષ આવ્યો ક્યાંથી? પ્રશ્ન છે. કારણ કે હિરણાક્ષ કોના વંશમાં છે? આજ મનુ મહારાજના વંશમાં આગળ દીતીના પુત્ર તરીકે પ્રગટ થયા છે. સમજમાં આવ્યું? તો સમજો, મેં તમને કીધું ને કે આ બ્રહ્માજીનું આયુષ્ય શું કામ સમજવું જરૂરી છે, કારણ કે નહીતર એવા લોચા થાય ને આ લીલાઓમાં ખબર નહીં પડે. પહેલી વાર જે વરાહ અવતાર લીધો છે ભગવાને, ચતુષ્પાદ વરાહ કહેવામાં આવે છે. એનું સંપૂર્ણ શરીર વરાહ આકારનું હતું. પૃથ્વીને પોતાના દાંત ઉપર રાખી સ્થાપિત કરી, મનુ શત્રુપાએ ત્યાં સૃષ્ટિ પ્રારંભ કરી, અને એ સૃષ્ટિમાં પહેલો સ્વયંભૂ મનુ વ્યતીત થયો, બીજા સ્વારોચિષ મનુનો સમય ગયો, ત્રીજા ઉત્તમ, ચોથા તામસ, પાંચમા રૈવત, અને છઠ્ઠા ચાક્ષુષ મન્વંતરમાં જ્યારે આ હિરણાક્ષનો જન્મ થયો, એ પૃથ્વીને પાછી રસાતળ લઈ ગયો, ત્યારે ભગવાનનો એક વાર અવતાર થયો. અને એ વરાહ કેવો હતો? નૃવરાહ. પહેલા વરાહનું નામ શું છે? ચતુષ્પાદ વરાહ. અને ચાક્ષુષ મન્વંતરના વરાહ અવતારનું નામ શું છે? નૃવરાહ. એનું મુખ શુકર સમાન, શરીર મનુષ્યનું. અને આજે ભગવાન છે એણે હિરણાક્ષ સાથે યુદ્ધ કરી, હિરણાક્ષનો વધ કરી અને એના આતંકથી દેવતાઓને મુક્ત કરાવ્યું. તો આ વરાહ અવતારની કથા છે. હિરણાક્ષનો વધ કરી અને ત્યારબાદ આશીર્વચનના રૂપમાં સુખદેવ ગોસ્વામી કહે છે કે ભગવાન વરાહની આ કથાનું જે શ્રવણ કરે છે, આ કથા સાંભળનાર વ્યક્તિ બ્રહ્મ હત્યાના પાપથી મુક્ત થાય છે અને એવા જીવની અનેક કામનાઓ જે છે એ પરિપૂર્ણ થાય છે. આ રીતે મનુ અને શત્રુપા દ્વારા સૃષ્ટિનો પ્રારંભ થયો.